શામળાજી મંદિર બાદ હવે દર્શનાર્થીઓ અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં જઈ શકે। આજ મુદ્દા પર આજે કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રીઓને મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે। ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ અંગે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે। શામળાજી બાદ અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે। ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવાની યાત્રાળુઓને અપીલ કરવામાં આવી રહી છે। જો કોઈ ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે અથવા ઘણા કિસ્સામાં એવું થતું હોય, રાજસ્થાન ફરવા ગયેલા યુવાનો બરમુડ અથવા શોર્ટ્સમાં આવતા હોય છે, તેઓને અમારા સિક્યુરિટી સ્ટાફ રિક્વેસ્ટ કરી બહાર રોકશે અને ભારતીય સંસ્કૃતિના જે શોભે એવા વસ્ત્રો પહેરીને જ મંદિરમાં દર્શન માટે એન્ટ્રી આપવી। इधर जो भारतीय संस्कृति के लिए जो लेडीज़ के लिए जो टूंके वस्त्र के लिए जो बंद किया है वो सही है। क्या कि वो धार्मिक स्थल में हम आते हैं तो डिसिप्लिन में आना चाहिए, एंजॉय के लिए तो हम आते नहीं हैं। इसलिए जो डिसीजन लिया है वो सही है मेरे लिए। तो पूरी लेडीज़ को पूरी सेफ्टी मिलती है, मर्यादित कपड़ा पहनना चाहिए। શામળાજી મંદિર બાદ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ મંદિર પ્રશાસન દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરના તમામ ગેટ ઉપર આ પ્રકારના નમ્ર વિનંતી તરીકેના બોર્ડ લગાવવામાં આવ્યા છે। ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરીને જ ભક્તોએ મંદિર સંકુલમાં આવવાનું રહેશે અને આ નિર્ણયને ભક્તો વધાવી રહ્યા છે અને ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત તક, અંબાજી।